અને બહુ દુઃખ થયું કે આ ખબરના કારણે મારી આંખ ખુલી. તમારી સેવા, તમારી લાગણીની મેં ચેક આપીને કિંમત કરી નાખી. પણ એક વાત જરૂર કહીશું, જે મા બાપ મોટું મન રાખીને બાળકોને માફ કરી દે છે એમાં છે તમે તમારા બાપુજીને માફ કરી દો. ના બાપુજી, ના. પાછા વળો, કુંદન નિવાસ તમારી રાહ જોઈ રહ્યું છે. એટલે નાની વહુ તરીકે તમે મને ફરીથી સ્વીકારી લીધી? ના, કારણ કે હું તમને નાની વહુ નહીં કહું. આજથી તમે મારી દીકરી છો. કુંદન, મને માફ કરી દો. અને આજથી સ્વરાને મારી દીકરી ગણું છું. લો, પાણી પીઓ અને તમારી સત્યાગ્રહ વાળી ભૂખ હડતાલને તોડો. મારી વાત સાંભળો, નાની વહુએ જમી લીધું છે, હવે તમે જમી લો ને. કેટલી વાર કીધું, હવે આપણે નાની વહુ નથી, આપણી દીકરી છે. સ્વરા કહીને બોલાવો એમને. કોણ છે અત્યારે? આ સમયસર ફોન આવ્યો એમનો. હા મુનિમજી, બધાને ભેગા કરો, હું આજે જ બધાની સામે જાહેર કરવા માંગુ છું. આજે મારા આખા પરિવાર સમક્ષ મારે મારો મહત્વનો નિર્ણય રજૂ કરવો છે. સ્વરા, તમે આ ઘરના નાની વહુ છો, પણ અમે તો તમને દીકરી માન્યા છે. એટલે હવે હું તમને નાની વહુ નહીં પણ સ્વરા કરીને બોલાવું તો ચાલશે ને? હાસ તો બાપુજી, મને તો વધારે ગમશે. તો સ્વરા, આજથી તમારે તમારા નવા જીવનની શરૂઆત કરવાની છે. લજ્જા, તૈયાર રહેજે ભૂકંપ માટે. એટલે? એટલે જ કે હું ને કુંદન તમારા મન સાથે લગ્ન કરાવીને તમને આ ઘરમાં લઈ આવ્યા, ત્યારે તમારા સુખ અને દુઃખમાં સાથ આપવાનું વચન પણ આપીને આવ્યા હતા. બાપુજી, કોને તમે? અમને વાત જાણવાની ઉત્સુકતા છે. સ્વરા, તમે જ્યારે પેઢી પર કામ કરવા આવ્યા ત્યારે મેં તમારો સ્વીકાર નહોતો કર્યો. બાપુજી, તમે આવી ગયા? બાપુજી, મને આશીર્વાદ આપો કે હું એટલું સારું કામ કરું ને કે આપણા ઝવેરી પરિવારની પ્રતિષ્ઠામાં વધારો થાય. મારે એક અગત્યનું કામ છે.
પણ તમે તમારા કામમાં સચોટ હતા. તમે હીરાના ખરા પારખું છો, એટલે મેં નિર્ણય લીધો છે કે ચિરાગ અને મનની જેમ તમે પણ પેઢીના 20% ભાગીદાર હશો. એટલે હવે તમે સત્તાવાર રીતે પેઢીના એક ભાગ છો. એટલે હવે તમારે પેઢી પર કામ પણ કરવા આવવાનું છે અને તમારે જેમોલોજીને કારકિર્દીની ફરીથી શરૂઆત કરવાની છે. સાચે બાપુજી? હા બાપુજી, ખરેખર તમે એકદમ યોગ્ય નિર્ણય લીધો છે. અને અમે નાની વહુએ જેમોલોજીનો કોર્સ કર્યો છે તો એ લેખે લાગશે. અને એમની જેમોલોજીની સમજણનો દુનિયાને અનુભવ થશે. વાહ વાહ બાપુજી વાહ, બહુ સરસ નિર્ણય લીધો છે તમે. પણ મોટી બા, અનુભવની જ વાત કરીએ તો મેં તો બીએસસી કર્યું છે, તો મારે શું કામ કરવું જોઈએ? અને મીરાએ તો એમએડ કર્યું છે, તો એ તો પ્રોફેસર હોવી જોઈએ ને? તો અમારે અનુભવ માટે કયું કામ કરવું જોઈએ? માત્ર સ્વરાને જ શું કામ, અમારા માટે પણ પેઢી પર થોડું કામ શોધી નાખો ને, ખરું ને બાપુજી? અરે લજ્જા વહુ, તમારી પાસે તો ઘરની ચાવીઓ છે, આટલી મોટી જવાબદારી છોડીને તમે ક્યાં જવાના બોલો? બરાબર ને લજ્જા વહુ? સ્વરા, તમે ચિરાગ પાસેથી ધીમે ધીમે બધું કામ સમજી લેજો, હે ને ચિરાગ? હા બાપુજી, તમે ચિંતા નહીં કરો, હું મારી બેનને બધું જ શીખવાડી દઈશ. અને તમે જોજો, મારા કરતા પણ વધારે હોશિયાર થશે. આ મારો દીકરો જ હરખ પદુડો છે, સારા નરસાની ખબર પાડવી પડશે મારે એને. હાશ, હવે મારું કામ પૂરું થયું, હવે મને શાંતિ થઈ. અરે કુંદન, મારી દવા આપી દો, એટલે હું દવા લઈને જલ્દી સુઈ જાઉં. એક મિનિટ બાપુજી, મને એ તો નથી સમજાતું કે હું તમારો આભાર કઈ રીતે માનું, પણ અરે વાહ, તું તો શેઠાણી બની ગઈ હો શેઠાણી. સાંભળ, હવે તારે સવારે વહેલા ઉઠવાની કોઈ જરૂર નથી. તું તારે નિરાતે આરામ કરજે, તારું ટિફિન અમે બનાવી દઈશું. ડિમ્પલ, બીજાના કામ પર ધ્યાન આપ્યા કરતા મારા કામમાં ધ્યાન આપ. મારો મોબાઈલ નથી મળતો, ચલ આવીને મને રૂમમાં શોધવામાં મદદ કર. ચિરાગભાઈ, હું મંદિરમાં દીવો કરીને આવું. અરે મમ્મીજી, તમારો ફોન તો અહીંયા જ પડ્યો હતો. હાલો, તમને બંનેને ફોન માટે અંદર નથી લાવી. બંને જણા આટલા હરકપદુડા કેમ થતા હતા? હે? એટલે? એટલે એમ સ્વરા પેઢી પર પગ જમાવશે એમાં તું આટલો હરખ ગયેલો શું કામ થાય છે ચિરાગ? બધું મારે તમને એકડે એકથી શીખવાડવાનું, હા? મારી ઉપર ગયા જ નથી. મમ્મી, વાતને ગોળ ગોળ કેમ ફેરવે છે? સીધી મુદ્દા પર આવ ને, વાત શું છે? મૂળ વાત એમ છે કે સ્વરાને નફામાં 20% ભાગ મળશે, પણ એમાં તારો ઓછો થશે એનું શું? એટલે કદાચ
મને અને મનને જે ભાગ મળે છે એમાંથી 10% ઓછો કરીને સ્વરાને આપશે, એટલે અમે લોકો સરખા ભાગીદાર થઈશું. પણ મમ્મી, મને એ નથી સમજાતું કે એમાં વાંધો શું છે. અરે રે મારા દીકરા, તને ભોળો કહું કે ગાંડો, અત્યારે આખો દિવસ બાપુજી ચિરાક 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 કર્યા કરે છે, અને તારો ભાગ સ્વરાને આપી દીધો, શું કામ? વિચાર કર. પણ મમ્મી, મને તું એમ કે એમાં વાંધો શું છે, સ્વરા પણ કામ તો કરશે ને. હા કામ તો કરશે, પણ તારા જેટલું થોડી કરશે, તારા જેટલું કામ એને થોડી આવડશે. શરૂઆતમાં 5% જેટલો ભાગ આપે તો બરાબર છે, પછી કામ જોઈને ભાગ વધારી શકાય ને. પણ આ તો એને બરાબર કામ આવડશે નહીં, એટલે એનું કામ પણ તારે કરવું પડશે. એટલે જોવા જાઓ તો તારે ભાગ 20% લેવાનો, પણ કામ 30% જેટલું કરવાનું. જો બેટા, તું 18મે વર્ષે પેઢીએ લાગી ગયો હતો, ત્યારે પેઢી પર તારો કેટલો ભાગ હતો યાદ કર? અરે ક્યાં મને ભાગીદારી મળતી હતી મમ્મી, મને તો ભાગીદારી લગ્ન પછી મળવાની ચાલુ થઈ ને. અને અને આ બધી વાતથી શું ફરક પડે છે? ફરક પડે છે બેટા, એનો મતલબ એ વખતે તું પેઢી પર મફતમાં કામ કરતો હતો, બરાબર? જો બેટા, બધા પોતપોતાના બાળકો વિશે વિચારે તો મારે પણ મા તરીકે તારા વિશે વિચારવું જોઈએ કે નહીં? મારા પ્રમાણે તારે બાપુજી સાથે ભાગીદારી વિશે વાત કરવી જોઈએ. મન તો પેઢી પર આવતો નથી, મફતના પૈસા ખાય છે. ઘી ઢોળાય તો ખીચડીમાં ઢોળાવાનું છે ને, અરે ઝવેરી પરિવારનું લોહી છે. પણ સ્વરા, તારા પરસેવાની કમાણી ખાશે ને એક માં તરીકે મારાથી સહન નહીં થાય. પછી ભલે ને તું સ્વરાને પોતાની બહેન જ કેમ ના માનતો હોય. બસ મમ્મી, મને ખબર છે કે બાપુજીએ જે નિર્ણય લીધો એ તને ગમ્યો નથી, પણ પૈસા જેવી ક્ષુલ્લક બાબતમાં તું મને સ્વરાની વિરુદ્ધ નહીં કરી શકે. અને મને ખબર છે કે સ્વરા નવી છે, એ ધીમે ધીમે બધું જ કામ કરવા લાગશે, અને તું જોજે એક દિવસે મારાથી પણ આગળ વધશે, અને એ વાતનો મને એના પર ગર્વ છે. ચિરાગ, અરે અરે તું કેમ આમ બબુચક જેવું મોઢું કરીને ઊભી છે? ગયો તારો મૂરખવર, જા જા એની પાછળ જા. મમ્મીજી, આ આ લો તમારો ફોન. મારો સિક્કો ખોટો છે ચિરાગ, પોતાની જાતને કંગાળ કરવા પર મંડાયો છે. હું શું કરું, એક લાચાર માં છું. છોરું કછોરું થાય પણ માવતરથી થોડું કમાવતર થવાય છે, પણ હું આવું નહીં થવા દઉં. મારે સ્વરાને આવું કરતા રોકવી જ પડશે. પણ આ કામમાં મને મદદ કોણ કરશે? એક વ્યક્તિ છે જે મને કામ લાગશે. હલો ચિરાગના પપ્પા, તમે પેઢી પર શું કરો છો? અત્યારે ને અત્યારે ઘરે આવો. અરે ઘરમાં ભૂકંપ આવ્યો છે, ભૂકંપ. ખબર છે, મને બધી ખબર છે. આ ઘરમાં ભૂકંપ આવ્યો એ પહેલા પેઢીએ ભૂકંપ આવી ચૂક્યો છે, એટલે મને બધી ખબર છે. જો આ જો શેના કાગળિયા છે આ? બાપુજીએ ક્યાં આખી પેઢી તો સ્વરાના નામે નથી કરી દીધી ને? ના, ભાગીદારીના કાગળિયા છે. આ જો, આ આ મારી સાઈન છે, અને આ ખાલી જગ્યા છે ત્યાં સ્વરાની સાઈન કરાવવાની છે, એટલે કાલથી એ પેઢી તો આવશે જ ને. છોકરીને રોકવી કઈ રીતે નથી સમજાતું. મને પણ એ નથી સમજાતું. તમે સુઈ સેને જાવ છો? હે, અરે આવામાં તમને ઊંઘ કઈ રીતે આવે છે? વિચારો વિચારો કઈ વિચારવાનો કોઈ અર્થ ખરો?
છે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ? એક વાર સ્વરાને પેઢીએ તો આવવા દે, પછી જોઈએ છે શું થઈ શકે છે.